બેનને રજૂ કરતા પહેલા એક માતાજીની બે ત્રણ કડી માતાજીની સ્તુતિ કરીએ, પછી બેનને રજૂ કરું. ડોહીમાં ખેતરનું રખોપું કરતા હતા ને, અને હાથી આવ્યો. હાથી આવ્યો ને એટલે ડોહીમાં તગારો મીડા વગાડવા, પણ હાથી થડક્યો નહીં. વાહ, નિલેશભાઈ ચૌહાણ 1101 અને ઈશ્વરભાઈ વાલાણી એમના તરફ પણ 1100. વાહ વાહ ભાઈ ભાઈ, એટલે ડોહીમાં તગારું ખકડાયું ને હાથી, કે તું ડોહીમાં હેરાન થાવમાં કે રજવાડા હતા ને મારી માથે ત્રોસા બાંધતા હતા મોટા, છ છ જણા વગાડતા, રડીબી બાંગ ધોમ, રડીબી બાંગ ધોમ, અને તેથી હાથી કે હું ન ભડક્યો હોઉં તો તમારા તગારા ખખડાવવાથી થોડે હું ભડકવાનો છું. એમ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામદેવજી મહારાજ, સ્વામિનારાયણ, આ બધા ભગવાન મોટા નગારા વગાડી વગાડીને વ્યા ગયા કે હે માણસ સુધરો, હે માણસ સુધરો. તેથી જો માણસ ન સુધરો તો પૌ ભા તગારું ખખડાવે એમાં થોડું કઈ કઈ સુધરવાની વાત. આ તો સ્તુતિ કરીને આનંદ કરી, બાકી કોઈ કોઈના કીધે કોઈ સુધરે એમ છે જ નહીં. કોક લાગી જાય તો વાત જુદી છે, કોઈ શબ્દ લાગી જાય વાણીનો અને મહાપુરુષોની વાણી, બાકી સુધારવાનો પ્રયત્ન નથી કરતા, સુધારવાનું અમે કોઈને કહે. આ તો ખાલી આનંદ કરવા માટે આવી છે, તમને આનંદ કરાવ્યું છે. નામ નામ 40 વર્ષ વ્યાઈ ગયા આનંદમાં સ્ટેજ ઉપર. તો નવ લાખાય લો પડી જાળીયું ભેળીયું મળીયું મઢડે દાદા તમે માડી
सम्मान एक चांदी नू कड़ू पेरावी अनु ऊपर सरस मजानू रामदेव जी महाराज नू लीला अक्षर थी नाम कोतरे रामदेव जी महाराज नू ए कड़ू अर्पण करी ने सम्मान करू बहु आनंद नी बात छे भाई लाला भाई नाम बुआ लाला भाई नू सरस मजानू सम्मान करू भाई साहब जरा माइक मेळो दो मने हजी छे कई आगु पासु करो जे गणेश साउंड અને વિશેષ વાવા આ બસ વિશેષ આનંદની વાત કે ઘણી જગ્યાએ જઈ ને તો ઘણી ઠેકાણે એટલે કોક કોક જગ્યાએ એવું થાય ને કે વિવેક શું છે એની ખબર ન પડતી હોય અને જોડા પહેરીને સ્ટેજ ઉપર વિયા આવતા હોય ક્યારેક અમારે એવાય દાખલા બને પણ હવે પૈસા નાખવા આવતા હોય એટલે અમે કઈ કહેવી નહીં જોડા પહેરીને ઉપર સ્ટેજ ઉપર વિયા આવતા હોય આજ મેં એવો વિવેક જોયો ત્રણ મિત્રો આવ્યા પૈસા અહીંયા નાખવાના હતા તો એ બાજુમાં બૂટ સંપલ કાઢે એને એક વખત તાળીઓના ગગડાટથી વધાવી કે એને વિવેક વાપર્યો છે અમારો એ આનંદની વાત છે ત્રણેય ભાઈઓએ બૂટ કાઢીને પછી રામદેવજી મહારાજના ફોટાને જોઈ ગયા સ્ટેજને જોઈ બૂટ કાઢીને પૈસા નાખ્યા એ આનંદની વાત છે અમારા માટે બહુ આનંદની વાત છે કારણ કે મેઘાણીની આ ભૂમિ છે આમ તો માં ચામુંડાના બહેણા છે એક બાજુ ત્રિનેત્ર મહાદેવ ભગવાન ભોળ્યો નાથ નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટા માહી ગંગા જલંકે પ્રમાણમ ત્રિનેત્ર જ્વાલમ જલચંદ ભાલમ વિષયકંઠ માલમ ગલે રૂંઠ માલમ રટે નામ તો કોટી કાટે કષ્ટમ ગીરા ગૌરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે ભગવાન ભોળ્યો ત્રણેતર ત્રિનેત્ર મહાદેવ બેઠો છે અને પડખે જ ગેબીનાથનું વૈરું જ્યાંથી આખા સૌરાષ્ટ્રની માલપા પીરાણું પથરાણું એવી આ પંચાળની ભૂમિ છે દેવભૂમિ હજી છે ગાજેસી ઓછું કરો છે ગાજે છે ને બેજવાળું ભલે રહી કારણ કે આમાં શું છે ઓલા અજાણી અજાણી ભેહું ભેગી થાય કેમ બાજે એમ અમે આ સાઉન્ડમાં પહેલી વખત છે એ સારું જ વગરતો પણ એને કેવું જોતું અમારે એને ઓછી ખબર એક બે વખત એના સાઉન્ડમાં જાય ને એટલે પછી એને ખ્યાલ આવી જાય ગઢવીને આવું જોઈ છું એમ આ ભેહું છે ને બહુ આળહોડી છે અહીંયા પડખે ને પાછલી શેરીમાં એક ટોળું હતું હું ગાડી લઈને આવ્યો ખાઈ જ નહીં લ્યો અહીંયા વાયલી શેરીમાં જતી ખાઈ જ નહીં કારણ કે આળવડું છે જનાવર જ આળવું એટલે આપણે એને ડોબું કે અડધી કલાક નદીમાં પડી રહે તો ન્યા પાણી ન પીવે ઘરે આવીને તબકડું પીરું એ પી જાય આવી આળવડી ભે એનું તું તમે પીવી અમારી વાતો તમે સાંભળો પવન આવ્યો એક કોરથી વંટોળિયું આવ્યું બે એક હોંકણા ભેગા થયા એટલે પવને વંટોળિયા કીધું કે હે તું હું એક જ ને તો કે હા આપણે બે એક જ છે એક બાપના દીકરા તો કે હા આપણે બે એક બાપના દીકરા એક કુળ તો પવન ને વંટોળ્યો કે હું આવું તા માણા અવળા મોટા કરે પવન ને કે તું આવ્યો તા માણા ને મોજ આવે આમાં આપણે બે સી તો એક જ તો આનું કારણ હું વંટોળ્યો કે હું આવું તા માણા અવળા મોટા કરી જાય આખું ભીડી જાય મોટા આડા રૂમાલ રાખી દે તું આવ્યો તા કે માણા ને મોજ આવે આનું કારણ હું પછી પવન ને વંટોળ્યા કીધું તારામાં આટી છે મારામાં આટી નથી આટી મૂકી દે એટલે તું મારી જેવો જ છો એમ મંડળમાં સોસાયટીમાં કે નાયતમાં આટી લઈને ફરશો ને તાહુ થી બધા અવળા મોટા કરશે જેથી આટી મૂકી દેશો ને તેથી બધા એમ કે છે ફલાણો આવ્યો હવે મજા આવશે આટી મૂકી દેવાની વાત છે આમાંથી આટી માંથી નીકળી જાવ એટલે ચોખા થઈ જાવ સીધે સીધા થઈ જાવ એટલે બધાને મોજ જ આવે અને આપણે તો ખરેખર ક્યારે આટી મૂકીને એની ખબર જ નથી કારણ કે નાના હોય ને તો માવતર એમ કે તમને ન ખબર પડે છોકરાઓને કઈ ન કરાય તમને ન ખબર પડે થોડાક મોટા થાય લગ્ન બગન થાય પછી બૈરું એમ કે તમને ન ખબર પડે લગ્ન થઈ જાય ને પછી આપણે કઈ આમ કરવું તો બૈરું પોતાની પત્ની પોતાની બાયડી ના પડે તમને ન ખબર પડે અને જે થાય બહુ મોટા થાય ને તો છોકરા કે હવે બાપા તમને ન ખબર પડે હવે નો બાળપણમાં ખબર પડે નો પૈણા પછી ખબર પડે નો ગોઢા થઈ તો ખબર પડે હવે ખબર પડવાનો ટાઈમ કયો છે એ જ નો ખબર પડી આમાં ખબર ક્યારે પડે એ જ નો ખબર પડી કે આમાં ખબર ક્યારે પડે આપણે આપણે શું કે ખબર આ બાઈ છે નળ પાણી આવે એટલે કે હાલો નળ આવ્યા નળ તો હારો સરપંચ આવ્યો તે દૂર ના આવ્યા પાણી આવ્યું હોય પણ આપણી ભાષા એવી છે આપણી સૌરાષ્ટ્રની ભાષા એવી છે ને આપણે શું કે
પાણી આવ્યું તો વાંધો નહીં કે હા ભાઈ પાણી આવ્યું, પણ આજકાલ નળ આવ્યો. આપણે શું કે આ રોડ ક્યાં જાય, રોડ ક્યાંય જતો નથી, આપણે જ્યાં જવું હોય ત્યાં જવાનું છે. કિલોમીટર સરકાર લખે કાપવાના આપણે, તોય આપણે કે આ રોડ ક્યાં જાય, રોડ ક્યાંય નથી જતો, તારે જવું હોય ત્યાં જા. એટલે આપણી ભાષા એવી છે, આપણી ભાષા છે થોડી થોડી આમ 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 મલક વટો ને પ્રદેશવાર, એટલે ભાષા ફરે. આપણે શું કે ફલાણાભાઈ લાલભાઈ ભુવા અમને હામા મળ્યા, આપણે એમ કે હામા મળ્યા હોય શું કે ભાઈ લાલભાઈ ભુવા આપણને હામા મળ્યા. પોરબંદર જાઓ એટલે શું કે લાલભાઈ મને ભૂટકી ગયા. આપણે શું કે આ બધું આપી દેવું છે. અમરેલી બાજુ જાઓ એટલે ખજોડું નાખી દેવું છે. એટલે આ પરદેશવાર ભાષા ન કહેવાય. આયા આપણા કાઠિયાવાડના બે પાંચ જણા ગીરમાં, ગીરની માલપા ગયા, ગીરની માલપા બે હું ભાઈ એટલે થોડીક જનાવરની વાતો કરું. એ લોકોને પાડો લેવો હતો, તે નેહડામાં ગયા ને તે નેહડામાં દોહીમાં ખાટલો ઢાળીને બેઠેલા, ન્યા જઈના બે ત્રણ જણા હતા ને એ નેહડામાં પાડો વેસાવ હતો. એટલે આવડા જઈને કીધું કે ડોહીમાં તમારો પાડો વેસવો, એ કે આ પાડો વેસવો છે કે દેવો નથી, વેસવો છે ને દેવો નથી, એ કે હા પાડો વેસી જ દેવો છે, આમાં રાખવો જ નથી કે કોણ પાડો વેસવો છે પણ કે દેવો નથી. આવડા મુંજાના પાડો વેસવો છે ને દેવો નથી. પછી ખબર પડી દેવો એમ દીકરા નામ હતું ને એ ભેહું સાર વાગ્યો. એ આવે તો હાટું કરે ને કે પાડો વેસવો પણ કે દેવો નથી, દેવો ભેહું સાર વાગી ગયેલો. એટલે એટલી વાત કરે ને તો એક બાઈ પાણી ભરીને આવી કે આ બાય દેવાની છે. ઓલા કે આપણે પાડો લેવા આવ્યા છીએ, હવે ન્યા વહુ ને બાય કે એ દેવાની વહુ હતી. પણ દરેક ની કઈક ની કઈક હોય, જો ચતુરાઈ ચારણ તન, ચારણ જેવું કોઈ સતુર ન હોય. અમારે ગઢવી એક પાડો માં ગયા, પાડો સિંધન કે સાહેબ આપો, એ કે સાહેબ આપો પણ તમે ગઢવી શું છો કે આ કઈક વાર્તા કરો સાહેબ આપો. ગઢવી કે એક કોઈ મહેમાન બેઠા છે ને એક વાર આ વાર્તા માંડવાનું કે એ કે વાર્તા કયો તો સાહેબ આપો, એ કે લોટો ભરજો, લોટો ભરજી તો પછી કીધું શેની વાર્તા કરું તો કે જો કઈક રામાયણ ની વાર્તા કરો તો કે ભગવાન રામ વનમાં ગયા, સીતાજી ને હારી લઈ ગયા, બાય માણસ બાર કઢાય. હેરાન હેરાન થઈ ગયા, રાવણ ને મારીને ઘેરી આવ્યા રામચંદ્ર ભગવાન. એ કે ગઢવી રામાયણ આટલી જ હોય કે કળશ સાહેબમાં કેટલીક હોય. એટલે ચતુરાઈ ચારણ ત્રણી રીત રજપૂતા રોગ વખાણું નાગરા આસન અવધૂતા શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપ નો તલવાર તોગાજીની હથેલી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની ખાનદાની ખુમાણની દાતારની દાતારી ખાચરની ખાચરનું નામ આવ્યું એટલે આ ચોટીલા ખાચર દરબારોનું કહેવાય. એમાં એક મહાન પુરુષ થઈ ગયો મૂળ ખાચર જેને એટલા ઈશ્વર સહાય હતા કે જેની નાડી જોઈએ આડું ભાંગી જતું. દરબાર જાતા અને કોક કેક મારી બાઈ ને મારી પત્ની ને મારા ઘરના ને આડું આવ્યું છે એટલે પાણી આપતા અને પાણી આપી ઘોડી ઉપરથી ઘાસનું નાખી અને ન્યાન ન્યા બેહી જતા ને હાથની માલપા સૂરજ નારાયણની માળા ફેરવા મળતા. ત્રણ કલાકની માલપા જો રિઝલ્ટ નો આવે, આડું નો ભાંગે તો એ તલવાર તૈયાર રાખતા હતા. જો ત્રણ કલાકની માલપા આડું નો ભાંગે ને તો તલવાર મારી અને પોતે આત્મહત્યા કરી નાખવાની. આવી જેને હુરજ નારાયણ ઉપર પૂરો ભરો હતો એ આ ધરતી જ છે. એટલે કીધું કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન મોળો થા મહેમાન તો સ્વર્ગ ભૂલા હું સાંભળા. એટલે કીધું કાઠિયાવાડમાં એટલે દાતારી ખાચરની ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસુદી વ્યાસની ભવાય લુહાણાની ઉંસાતુસી ભાટિયાની ભલાય આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચતાય કણબીની ખેતી કાશીની ઘાણી પઠાણનું વ્યાજ સંધીની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંતાની બિરદાવળી ઢાઢીના વખાણ ભાટની કવિતા માણભટ્ટની માંડ મણિયારાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીધીનો મસીરો કાગદેની સાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કરડાય આડોડિયાની ઝરઝપાટ તરકની તોસડાય અબોટિયાના કીર્તન બજાણિયાની ઠેક બજાણિયા જેવું કોઈ ઠેકી ન કે બજાણિયો ઠેકડા મારતો હતો ચાર પાંચ સોર નીકળ્યા એ જઈ ગયા કે આ તો આપણા ધંધામાં કેમ લાગે એવા ઠેકડા બહુ હારા મારે. ઓલાને કીધું તો આ ખેલ કરતા કેટલા મળે કે 100-150 રૂપિયા મળે કે હાલે મારે હાંધે તને 500 આપશું.
બધાણિયા લઈ ગયા, એક ઘરમાં સોરી કરવા ઉતર્યા, સોરીનો બધો માલ ભેગો કરીને પોટકું બાંધ્યું, પછી કીધું આ પોટકું લઈ અને વંડી ઠેકી જાય કે વગાડો ઢોલકી. સોરી કરવા આવ્યો, ઢોલકી થોડી વગાડાય કે ઢોલકી નો વાગે, હું થોડો ઠેકી હકું, ઢોલકી વાગે ઠેકી હકું. બજાણિયાની ઠેક, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાય, આડોડિયાની જળઝપાટ, તરકની તોછડાય, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, અજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરવાણીનો રૂઆબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકો ટેપો, પ્રજાપતનો સોફાળ, નાળિયાનું ગાડા નારણ, કાયસ્થોની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીરથનો ગોર, વાણંદની અજામત, સામઠાની શાન, લુવારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધુળધોયાની ધૂળ, માધવિયાની કેણી, ભુવાયાનો ભાગ, દાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મૈયારું, રાખની રાબ, ભિખારીની જોળી, માળીની સાબ, નાથનો રાવણથો, ભાંડના ગાલ, સોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વે, જાદુગરની ચાલાકી, માલધારીનો ને, ભોપાનો ભપકો, રબારીની પૂંજ, ભરથરીનું ખપ્પર, શેતાનની સૂંજ, પ્રશ્નોરાનું વૈદુ, નાગોરીનો નાતો, સાધુનું સદાવ્રત, કસાઈનો કાતો, લંઘાના તાંસા, તુરીનો રવાજ, કામળિયાના કાંસિયા, ડબગરનું પખાજ, ભંગીનો ઢોલ, મીરની શરણાઈ, માર્ગીનો તંબુરો, ધોબીનો ધુલાઈ, જંગમનો ટોકરો, રાવણનું ડાક, બારવટિયાની ધાક, સ્વામિનારાયણ વાળાનો તાંડલો. એ હસતો નો રે, ખબર પડી જાય સ્વામિનારાયણની દાઢી કરાવીને આવે ને તોય સાંડલો એમ નેમ હોય. પણ ગામડા રાજુભાઈ એક ગાયું એના મિત્ર માટે થઈને, એના મિત્ર માટે થઈને, એને 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 બોલો અંદરથી આમ ઉમંગ જાય ગયો, મારા મિત્ર માટે મારે ગીત ગાવું છે. આ જ હાથી જીવનની મજા છે. આપણા માટે કોકના હૃદયની માલપા પ્રેમ જાગે ને તો માનવાનું જીવન સફળ છે. અંદર પ્રેમ હોવો જોઈએ, પ્રેમ મોટી વાત છે. અંદરથી પ્રેમ નીપલે મિત્ર માટે. આ બહુ જાય ગીત છે ને, એ આપણે રામાયણમાંથી સોરી લઈ ગયું, સોરીને લઈ ગયેલા હિન્દી પીસર વાળા. રમેશ રેશમિયા ઈ આપણા પાલીતાણા પાસે ડુંગર ગામનો છે, સૌરાષ્ટ્રનો જ છે. હિન્દી પિક્ચરના ગીત ગાયા ને, એ આપણાને આપણા નવું કરીને આપ્યું, આપણું જૂનું ગીત છે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ દે, લગાવો નાને નો સે બાણ રે. આ બે એક જ છે. હિમેશ રેશમિયા એ ગાયું ને, આપણા નરસિંહ મહેતા ની હુંડી ઉપરથી ગાયું. નરસિંહ મહેતા ની હુંડી છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, એને હું કીધું, લગાવો નાને નો સે બાણ રે. આપણું લઈ જાય ને નવું કરીને પાછું પ્લાસ્ટિક ભંગાર વાળો કહારો, ભંગાર લઈ જાય તીન ના તપેલા, પછી વાટકા કરીને આપે, આપણને ખબર ન પડે કે આપણું આપણું તીન છે. બાબા મરી જાય પાછા છોકરા થઈને ન્યાય ને આવે, આપણને ખબર ન પડે આપણા આપણા બાબા છે. એ કંદડે તો ખબર પડે કે આ બદલો લેવા આવ્યો, ગરડો હતો ને હાઈશવો નહીં. આ હિન્દી ગીત બધા હું તમને બીજા બે ત્રણ દાખલા આપું. આપણે રામાયણમાંથી કેવી રીતે હિન્દી ગીત સોરેલા એ હું તમને કહું. ભગવાન રામ લક્ષ્મણ ને જાનકી ને વનવાસ મળ્યો એટલે દશરથે ગાયું, તું કલ ચલા જાયેગા તો મેં ક્યા કરુંગા, તું યાદ બહુત આયેગા તો મેં ક્યા કરુંગા. આ દશરથ રાજાએ રામ માટે ગાયું કે તું યોજીશ તો મને યાદ આવીશ. તો સીતાજી કે મારે આવું, રામ કે વનવાસ મને મળ્યો તમને થોડો મળ્યો. સીતાજી કે નહીં, છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે. આપણી રામાયણ માંથી લઈ ગયા, બોલો. આપણા ગીતો છે બધા એ લોકો લઈ ગયા છે. આખી રામ પણ હમણાં રામદેવજી મહારાજ નું કીધું, વાણિયાની બાએ કર્યું, હું પોકાર જ કર્યો હતો. પોકાર એક વખત થઈ જાય એટલે રામદેવજી મહારાજ આવી જાય.
अजमल जी राजा डुबको मारी दीधो तो समुद्र नी मालपा के ईश्वर तू जो समुद्र नी मालपा होय तो हूँ डुबको मारवा माटे जे समुद्र नी मालपा डुबको मारवा तैयार थाय ने एना घरे रामदेव जी महाराज ने आवू पड़े ले आगळ ऊपर आपणे थोड़ी घणी वातो जे काही जो तुम्हारे अहीं रामदेव जी महाराज छे बाजू में कृष्ण छे राधा जी ने छे जहां जहां हनुमान रामदेव जी महाराज हो ने अर्जी पाठी हो તમારે કૃષ્ણ નું નામ બોલવું હોય તો પેલા રાધા નું નામ બોલવું પડે કે રાધે કૃષ્ણ બાયુ આગળ જ છે તમારે રામ નું નામ લેવું હોય તો પેલા સીતા નું નામ લેવું પડે સીતારામ તમારે નારાયણ નું નામ લેવું હોય તો પેલા લક્ષ્મી નું નામ લેવું પડે લક્ષ્મી નારાયણ અને આપણી કરતા બાયુ ને વધારે માન છે આ તો સરકાર હવે એમ કહેશે કે સમાન હક આપો સમાન નહીં સમાન હક આપો એટલે બાયુ નું અપમાન છે સમાન હક આપો નહીં હવાયો હક આપો આપણું 250 વર્ષ પહેલાનું લોકગીત એમ કહે છે કે બાયુને વધારે માન આપો આદમી જેટલું માન નહીં સમાન હક નહીં વધારે માન આપો આપણું 250 વર્ષ પહેલાનું ભજન લોકગીત એ કહે છે કે જે સલને ઉતારા ઓરડા હોદરે સતી તોળાને મેડી કે રામોલ જો જેસલ ને ઉતારા ઓરડા તો સતી તોળા ને મેળી કેરા મોર જેસલ ને નાવણ કુંડ્યું સતી તોળા ને યમુના ના નીર બાયુ ને વધારે માન આપવાનું કીધું છે અને લોકગીત માં એવું કીધું બાયુ લોકગીત માં એમ કે છે કડિયો એક બે કડી આપો તા આ લોકો ને ચા પાણી પાય પીરાઈ દો એટલે રાજુભાઈ કીધું થોડક ચા પાણી આવે છે 2 મિનિટ આપો એટલે પાછા આપું આપડા લોકગીતો કેવા છે આપણા દુહાને ગણાય નથી સમજ્યા ભજન જેટલા સાંભળો ને એટલા ને એટલા સમજવાની વાત છે આ ભજન વેદના છે જેટલા ભજન સાંભળો ને એટલું સમજવું પડે કારણ કે ભજન છે એ વેદના છે તમારે એમ થાય સાંભળવી સમજતા નહીં હોય ના બધું સાંભળાય બધું ન સમજાય કૂતરું ભણતું હોય આપણે સાંભળી હકવી સમજી ન હકવી ગાય ભાંભરડા દેતી હોય તો આપણે સાંભળી હકવી સમજી ન હકવી પણ સમજી જાય કે આ હાતું ભાંભરડા દે તો કેટલી મજા આવી જાય આ ભજન ની એવી મજા છે જયારે શબ્દ સમજાય જાય ને ત્યારે મજા આવી જાય સાંભળવામાં સમજવામાં એટલો ફેર છે કૂતરાની ભાષા જો આપણે સમજી જતા હોય તો કૂતરું ભણે ખબર પડી જાય સોર છે એટલે જ ભણે આવી જે ભાષા છે એ ભજન ની મજા છે એટલી સમજી જાય ત્યારે આપણા 55 નો દુહો છે 55 નો શું દુહો છે ખડ પાણી ખાખરા પાણા નો નહીં પાર વગર દીવે વાળું કરે પડ જુઓ 55 ભાઈ આ બધું ગાજવા માંડ્યું ખડ પાણી ખાખરા પાણા નો નહીં પાર વગર દીવે વાળું કરે પડ જુઓ 55 ખડ પાણી ખાખરા પાણા નો નહીં પાર ના હોતી બધા હરખું બોલે પછી હું કે વગર દીવે વાળું કરે અંધારે ખાઈ લે એવો 55 ના ના એવો 55 નથી ગમે એ પરિસ્થિતિ ની માલપા એ તેલ નો દીવો તો કરી શકે હા અંધારે ખાઈ લે એવો આ મલક નથી પણ દુઓ એમ કે છે કે વગર દીએ ધોમ ધોમ સાહેબી હોય ત્યારે એમ કહેવાય ફલાણા ભાઈ નો દી છે અને ઈ માયલું કાંઈ ન હોય ત્યારે કેવું પડે કે એનો દી નથી એવો વગર દીએ ઘરનું હારું કાંઈ ઠેકાણું ન હોય છતાં વાળું કરે એમ નહીં વારું કરે આપણે કહીએ છીએ ને વારે સીડા રામા પીર એમ વારું કરે એટલે વારું કરે એ પડ જુઓ 55 આ 55 ની ભૂમિ છે એટલે એને 55 લોકગીતોમાં એવું છે ભાઈ રાજુભાઈ સાકરિયાને આપણે સાંભળવા છે બેન કૃષ્ણબેન ને સાંભળવા છે અમારે દરબાર
રઘુભાઈ પધાર્યા છે, એમને પણ સાંભળવા છે. જો કે આમ નામ ફી તરી વરથી સ્ટેજ ઉપર છે, બહુ સારા સારા સ્ટેજ ઉપર બધી વાતો કરી છે, પણ ભજન એ તો ભજન છે. નકર નરસિંહ મેં તો જુનાગઢ ની જેલ ની માલ પર રાયડું નાખતો હોય કે હે હરિ હાર ને કારણે હઠીલા હરિ અમને નો મારી, તો નરસિંહ મહેતા અને કૃષ્ણ ની માંડલિક ની વાત છે. આપણે શું કામ બરાડા નાખવા પડે, આપણે શું કામ ગાવું પડે, એ તો એને ગાવાની વાત છે ને. એને હાર નહીં પહેરાવે તો માંડલિક મન મારશે, એટલે હે હરિ તું આવ, હે કૃષ્ણ તું આવ, એની વાત છે ને. પણ આપણે એટલા માટે ગાવું પડે, આવો આર્તનાદ થાય, આવો નાદ થાય ત્યારે ઈશ્વર આવે છે. નાદ અને હાદ માં ફેર છે. સામે દેખાતું હોય ને એને હાદ કરાય, ન દેખાતું હોય ને એને નાદ કરાય. તમને એમ થાય કે નાદ ને હાદ માં ફેરવું, આવું પોપટ પરા જેવું કરવું હોય અને તમે બપોરે આવ્યા હોય આમ કૂતરું હૂતું હોય, તમે એમ કહો ને હુડ, એટલે કૂતરું વ્યું જાય, એ હાદ કર્યો કહેવાય. સામે સાંભળીને કૂતરું વ્યું જાય. પણ આનું આ પોપટ પરા હોય, એનું ઈ ફળ્યું હોય, એનું ઈ કૂતરું હોય, અડધી રાત નું ટાણું હોય, લાઈટ વહી ગઈ હોય અને આપણે હેલા જતા હોય, પગમાં કૂતરું આવી જાય, પછી હુડ 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 થઈ જાય, એ નાદ કર્યો કહેવાય. એ નાદ કહેવાય, બોલો હાદ કહેવાય. એવો નાદ થાય ને ત્યારે ઈશ્વર આવે. આ નાદ નાદ ને હાદ માં એટલો ફેર છે. એ નાદે ઈશ્વર આવ્યો છે, એ ભક્તો બધાએ નાદ કર્યો છે. અને નાદ કર્યો ને એ શબ્દો સંગીત ની માલપા વણી અને આપણને આપ્યા, એ આપણી સંત વાણી છે, એ આપણા ભજન છે. અને એ ભજન ની માલપા વેદનાઓ જ પીડી છે, તમે જોજો એની વેદનાઓ જ કીધી છે, એટલે એ ભજન છે.